ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે છે એ ધોરણ અગિયારની અંદર આપણે જે પાઠ નંબર આઠ જે આપણો કન્ટિન્યુ છે નાણાકીય પ્રાપ્તિ સ્થાનો એ વાણિજ્યની અંદર આપણે લેક્ચર નંબર બેમાં આજે આપણે આગળ જોવાનું છે અગાઉ છે એ આપણે નાણાં ભંડોળના પ્રકાર ભણી ગયા એમાં ઇક્વિટી શેરનું માળખું ઇક્વિટી શેર પછી પ્રેફરન્સ શેરનું માળખું ત્યારબાદ ઇક્વિટી શેર અને સોરી પ્રેફરન્સ શેરનું ભંડોળ રાખી મૂકેલી કમાણી અને નફામાં ધંધાનું પુનરોકાણ એની અંદર આપણે બેટા પ્રકાર ભણી ગયા કે ઇક્વિટી શેરની અંદર સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર ત્યારબાદ પ્રેફરન્સ શેરની અંદર પાછા બે પ્રકાર હતા કે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર અને છેલ્લે આપણે જોયું તો ત્રીજા પ્રકારની અંદર રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ આ જે છે એ આપણે આ બધા જ ઇક્વિટી શેરની અંદર જે પ્રકાર છે પ્રેફરન્સ શેરના જે પ્રકાર છે એની વિશે આજે ડિટેલમાં વાત કરવાની છે તો એમાં પહેલું જ કે છે ઇક્વિટી શેર ઇક્વિટી શેર શું કે છે ઇક્વિટી શેર જે શેરને ડિવિડન્ડ મેળવવાનો ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે એટલે કે જે શેરની અંદર તમને છે એ ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મળવાનો જે છે એ હક સૌથી છેલ્લે હોય તો તેને ઇક્વિટી શેર કહે છે લાક્ષણિકતામાં જોઈએ તો ડી ઇક્વિટી શેરની પહેલાં લાક્ષણિકતા એમાં પહેલું સાચો માલિક જો સાચા માલિક જેવું જ છે માલિક છે એ હંમેશા પોતે જે નફો કરે છે પહેલા પોતાના કર્મચારીમાં વેચે છે અને પછી જે ઇન્કમ વધે એ બધી પોતાની હોય છે એમ ઇક્વિટી શેર ખરીદનારની અંદર પણ જે છે એ ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત લેવાનો છે એ સૌથી છેલ્લે અધિકાર છે એટલે આમ જુઓ તો ઇક્વિટી શેર ધારક છે એટલે કે જે કંપનીના ઇક્વિટી શેર ખરીદે છે એ જ કંપનીનો સાચો માલિક હોય છે શું કહે છે આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિક કે વફાદાર સાથી કહેવાય છે કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં વધુ જોખમ ઉઠાવે છે હવે આ તો ઓલા જેવી વાત થઈ ઇક્વિટી શેરની અંદર તો કે સ્કૂલની અંદર ફંક્શન હોય અને પાંચ વિદ્યાર્થીઓને છે એ નાસ્તો આપવાનું કામ સોંપ્યું હોય પછી પાછળ વધે પણ અને ન પણ વધે વધે તો ઘણું બધું વધે તો એ લોકોના ભાગમાં ઘણું બધું આવે ન વધે તો કાંઈ પણ ન આવે બંને રીતે રિસ્ક તો છે એટલે સાચા માલિકો એટલે છે કારણ કે સૌથી છેલ્લે મૂડી સ્વીકારે છે મર પૂરી પરત લે છે ડિવિડન્ડ પણ સૌથી છેલ્લે મેળવે છે પરિણામે એ વધુ જોખમ ઉઠાવે છે કે ડિવિડન્ડ ન વધ્યું તો અથવા તો મૂડી પરત ન મળી તો બરાબર એમ પ્રેફરન્સ શેર માલિકો કરતા ઇક્વિટી શેર માલિકો છે એ સૌથી વધુ જોખમ ઉઠાવતા હોવાથી એ એકમના સાચા માલિક છે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે શેરદીઠ મત આપવાનો અધિકાર હોય છે એને ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા ડિવિડન્ડ તો આ પ્રકારના શેર હોલ્ડરો છે એ ડિવિડન્ડ અને ડિવિડનનો દર અનિશ્ચિત હોય છે અનિશ્ચિત એટલા માટે કે સૌથી છેલ્લે ડિવિડન્ડ સ્વીકારે છે પરિણામે ઘણી વખત ઘણું બધું વધારે ડિવિડન્ડ એ મળે અને ઘણી વખત ન પણ મળે અથવા ઓછું પણ મળે એટલે કહે છે કે અનિશ્ચિત છે નક્કી નહીં વધુ પણ મળે જો વધારે છેલ્લે ડિવિડન્ડ મેળવવાનું હોય તો ઘણું જે વધ્યું હોય એ બધું પોતાનું જ હોય બરાબર કાંઈ ન વધે તો કાંઈ ન આવે અને થોડું વધે તો થોડુંક પણ આવે અને એટલે કહે છે ડિવિડન્ડ અને ડિવિડન્ડ દર છે એની અનિશ્ચિત હોય છે કે કેટલું મળશે એ નક્કી હોતું નથી ત્યારબાદ નફા સાથે સંબંધ શું કે છે આ પ્રકારના શેર હોલ્ડરને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે આ લોકોને જે ડિવિડન્ડ મળે છે એ નફા સાથે સંબંધ ધરાવે છે નફાની વધઘટ સાથે ડિવિડંડના નફાની વધઘટ થતાં ડિવિડન્ટ દરમાં વધઘટ થાય છે એટલે કે જો ડિવિડન્ટ એ લોકોને વધુ મળશે જો નફાનું પ્રમાણ વધુ હશે અને જો નફાનું પ્રમાણ ઓછું હશે તો ડિવિડન્ડનો દર છે એ ઘટી જાય છે એટલે એ લોકોનું જે ડિવિડન્ડ છે એટલે કે ઇક્વિટી શેર ધારકોનું જે ડિવિડન્ડ છે એ મોટાભાગે કંપનીના નફા ઉપર અથવા એકમના નફા ઉપર આધાર રાખતું હોય છે ત્યારબાદ પાંચમું સામાન્ય સભા સામાન્ય સભાની અંદર એવું કે છે કંપની સામાન્ય સભામાં હાજર રહેવાનો કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરને મળે છે સામાન્ય સભામાં હાજર રહેવાનો ત્યારબાદ મતદાન કરવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર એ ઇક્વિટી શેર હોલ્ડરોને હોય છે કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર છે એટલે કે ઇક્વિટી શેર ધારણ કરનાર એટલે કે ઇક્વિટી શેર ખરીદનાર આ ઇક્વિટી શેર શું છે એ સમજાવી દો કંપની જ્યારે જ્યારે પોતે બહાર પાડે ત્યારે ભારણું એટલે કે પૈસા લેવા માટે લોકોને શેર વેચે છે એમાં શેર બે પ્રકારના હોય ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર જે ખરીદે એ જ કંપનીના સાચા માલિક બને છે કારણ કે જોખમ એ ઉઠાવે છે અને એ શેર ધારકોને છે એ સામાન્ય સભામાં જ્યારે કંપનીની સામાન્ય સભા મળે ત્યારે એમાં હાજર રહેવાનો મતદાન કરવાનો અને પોતાની ઈચ્છા પ્રમાણે સંચાલકોને ચૂંટવાનો પણ અધિકાર મળે છે ત્યારબાદ છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ તો છઠ્ઠું છે મૂડી પરત તો મૂડી પરતની અંદર એવું કહે છે કે સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી ત્યારબાદ સાતમી લાક્ષણિકતા એટલે કે કંપનીનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી શેર હોલ્ડરોને એટલે કે આ ઇક્વિટી શેર ધારકોને છે એ મૂડી પરત મળતી નથી ત્યારબાદ વિસર્જન એટલે કે કંપની બંધ કરવી કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા પછી વધે તો ઇક્વિટી શેર ધારકને ચૂકવવામાં આવે છે જો રિસ્ક તો છે કારણ કે કંપનીનું કંપની જ્યારે વિસર્જન એટલે કે કંપનીની જ્યારે બંધ થઈ જશે કંપની બંધ કરવાનો સમય હશે એવા સમયે પણ જો પૈસા છે એ પહેલાં કોને આપવાના છે તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાના છે અને પછી જો પૈસા વધે તો એમાંથી ઇક્વિટી શેર ધારકોને છે એ પોતાની મૂડી પાછી આપવામાં આવે છે ત્યારબાદ આઠમું લાયકાતના શેર લાયકાતના શેરની અંદર વાત કરીએ તો કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે પણ ગણવામાં આવે છે જો એટલે તમારે આ કંપનીની અંદર સંચાલક બનવું હોય તો ઇક્વિટી શેર ધારકો છે એ જ સંચાલક બની શકે છે એને ટૂંકમાં લાયકાતના શેર ગણવામાં આવે છે કે તમે લાયક છો શેની માટે તો કે કંપનીની અંદર સંચાલક બનવા માટે ત્યારબાદ નવમો મૂડી લાભ મૂડી લાભ આ શેર હોલ્ડરોને જુદા જુદા મૂડી લાભ મળે છે હકના શેર બોનસ શેર શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે હકના શેર બોનસ શેર શેરનો બજાર ભાવ વધતા ઘણા લાભ મળે છે ઇક્વિટી શેર ધારક છે એને બીજા પણ કેટલાક ભાગ લાભ મળે છે જેમ કે તેને હકના શેર મળે છે એને વધારાના બોનસ શેર મળે છે અથવા શેરનો છે એ શેરદીઠ વસ્તુનો શેરદીઠ છે એ ભાવ જો ઊંચા જાય તો પણ એનો લાભ છે એ કોને મળે છે તો કે ઇક્વિટી શેર ધારકને મળે છે શેરની નોંધણી શેરની નોંધણી શું કહે છે લાક્ષણિકતામાં તો કહે છે માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય ઇક્વિટી શેરનું છે એ શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે જે તે શેર બજારની અંદર અને એટલે આ શેર છે એટલે કે ઇક્વિટી શેર છે એ ખરીદ વેચાણ છે એ બજાર ભાવે થઈ શકે છે અને મુક્ત રીતે પણ થઈ શકે છે ત્યારબાદ આપણને કહે છે ઇક્વિટી શેરના પ્રકાર બરાબર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ओके okay, पुसी नाको जो आ साइड तो હવે પછી છે ઇક્વિટી શેર ના પ્રકાર એમાં પહેલું સામાન્ય ઇક્વિટી શેર સામાન્ય ઇક્વિટી શેરની વાત કરીએ તો શું કે છે આ શેર કંપની માટે ખૂબ અગત્યના છે સામાન્ય ઇક્વિટી શેર છે એ કંપની માટે ખૂબ અગત્યના છે ત્યારબાદ આપણને કહે છે કે શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે જો કંપની માટે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે એટલે કે દરેક કંપનીએ બરાબર એ ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે ત્યારબાદ આ શેર ખરીદનાર શેર હોલ્ડર જ કંપનીના સાચા માલિક હોય છે આ શેર ખરીદનાર શેર હોલ્ડર કંપનીના સાચા માલિક હોય છે ત્યારબાદ આ શેર હોલ્ડરો જ કંપનીમાં કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે આ શેર ધારક સાચું જોખમ ઉઠાવે છે કારણ કે તેનો ડિવિડન્ડ દર અનિશ્ચિત હોય છે એટલે કે વધુ પણ મળે અને ઓછું પણ મળે અથવા ન પણ મળે ઉપરાંત કંપની ફળચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોના વેચાણથી ઉપજેલી રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ જ સૌથી છેલ્લે મૂડી પરત મળે છે એટલે જો આપણે આગળ જ જોઈ ગયા કે જ્યારે જ્યારે કંપનીનું વિસર્જન થાય એવા સમયે જે લેણદારો છે બરાબર એ બધાને પૈસા ચૂકવ્યા પછી જ ઇક્વિટી શેર જે છે એ શેર હોલ્ડરોને પછીથી છેલ્લે પૈસા ચૂકવવામાં આવતા હોય છે અને પ્રવર્તકો ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડી જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે એટલે કે જે કંપનીનો વિચાર સ્થાપવાનો જેને વિચાર આવ્યો છે એ વ્યક્તિને કેટલા સમય માટે પૈસાની જરૂર છે લાંબા ગાળા માટે ટૂંકા ગાળા માટે મધ્યમ ગાળા માટે એ પ્રમાણે છે એ ઇક્વિટી શેર બહાર પાડે છે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે આ દરેક હિસ્સાને શેર કહેવાય અને તેને ખરીદનારને શેર હોલ્ડર કહેવાય કંપની અલગ જો પોતાની મૂડીને નાના નાના ભાગમાં તેને વેચે છે અને તે ખરીદનારને શેર હોલ્ડર કહે છે એટલે કે કંપનીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ પોતાની કુલ મૂડીને નાના નાના વિભાગની અંદર અથવા તો નાના નાના હિસ્સામાં વહેંચે છે જે ખરીદવા માટે એ લોકોને આગ્રહ કરે છે અને એના દ્વારા એ જે છે એને શેર કહેવાય અને જે એ વ્યક્તિ ખરીદે એને શેર હોલ્ડર કહે છે ત્યારબાદ છે સ્વેટ ઇક્વિટી શેર ત્યારબાદ છે બીજો પ્રકાર સ્વેટ ઇક્વિટી શેર શું કહે છે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે લખી જ નાખીએ કંપની તેના સંચાલક અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને કે કર્મચારીઓને કે રોકડ સિવાયના અવેજથી એટલે કે રોકડ નહીં એના બદલામાં કંઈક બીજું જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે એટલે જો સંચાલકને નથી ચૂકવવાના પણ સંચાલક સિવાય કંપનીની અંદર કામ કરતા કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતો વ્યક્તિઓ છે કર્મચારીઓ છે એટલે કે જે પોતાના પોતાના ધંધાના એકમનો જે ભાગ છે એવા લોકોને વટાવથી એટલે ડિસ્કાઉન્ટ સાથે અને રોકડ સિવાય પૈસા રોકડામાં નથી ચૂકવવાના પણ એના અવેજથી જે શેર આપવામાં આવે તેને શું કહેવાય તો કે સ્વેટ ઇક્વિટી શેર કહે છે ત્યારબાદ અન્ય ઇક્વિટી શેર ઇક્વિટી શેર જોઈએ અન્ય ઇક્વિટી શેરના બે પ્રકાર છે એમાં પહેલું મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું ડિવિડન્ડના સંબંધમાં ડિવિડન્ટના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર જો અન્ય ઇક્વિટી શેરની અંદર બે પ્રકાર છે એક મતાધિકાર સાથેના ઇક્વિટી શેર એટલે જેમાં તમને મત આપવાનો અધિકાર છે એવા ઇક્વિટી શેર સાથે સાથે ડિવિડન્ડના સંબંધ ઉપર આધારિત જુદા જુદા અધિકારો ધરાવતા અને મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર આમ સામાન્ય ઇક્વિટી શેરના છે એ બે પ્રકાર છે ત્યારબાદ પ્રેફરન્સ શેર આ પૂછી નાખું છું હવે પ્રેફરન્સ શેરમાં શું કહે છે તો જોઈ લઈએ જે શેર પર કંપનીના નફામાંથી જે શેરમાં કંપનીના નફામાંથી ડિવિડન્ટ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપની વિસર્જન થાય જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો હક પ્રથમ હોય તેને પ્રેફરન્સ શેર કહે છે છે ઓલાથી સદંતર વિરુદ્ધ કે એમાં સૌથી સૌથી છેલ્લે છેલ્લે ડિવિડન્ડ અને મૂડી પરત કરવાનો અધિકાર હોય તો એને ઇક્વિટી શેર કહેવાય જ્યારે જે શેરમાં કંપનીના નફામાંથી ડિવિડન્ડ સૌથી પહેલું મેળવવાનો અધિકાર હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની જ્યારે બંધ થાય છૂટી પાડવામાં આવે ત્યારે પણ મૂડી પરત લેવાનો સૌથી પહેલો અધિકાર છે એ પ્રેફરન્સ શેર ધારકોનો હોય તો એને પ્રેફરન્સ શેર કહે છે એની લાક્ષણિકતાઓ જોઈએ એમાં પહેલી ડિવિડન્ટ ઓલામાં લખ્યું હતું એટલે આમાં લખતો નથી એનાથી સદંતર વિરુદ્ધ જ કરી નાખવાનું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર છે જો એને નિશ્ચિત દરે મળે છે અને એને મેળવવાનો પણ પ્રથમ અધિકાર છે નિશ્ચિત દરે પ્રથમ બરાબર ડિવિડન્ડ મેળવવાનો અધિકાર એ પહેલો છે અને એને નિશ્ચિત દરે મળે છે બીજું મતાધિકાર પ્રેફરન્સ હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે પોતાના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત જો ઓલા લોકો છે એ કંપનીની કોઈ પણ બાબતમાં મતાધિકાર કરી શકતા જ્યારે આ વ્યક્તિ છે એ પોતાના હિત સાથે એટલે કે પોતાનું સારું છે કે ખરાબ એની સાથે સંકળાયેલી બાબતો હારે જ એ મત આપી શકે છે ત્યારબાદ ત્રીજું પસંદગી સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે જેને આવક સ્થિર જોતી હોય જો અહીંયા ડિવિડન દર નિશ્ચિત છે પરિણામે સ્થિર આવક જોતી હોય નિશ્ચિત આવક જોતી હોય અને મૂડીની સલામતી જોતી હોય તો મોટાભાગે રોકાણકાર છે એ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે ત્યારબાદ બજાર ભાવ આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે એ સિવાય નહીં ત્યારબાદ જોખમનું પ્રમાણ આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો હક પ્રથમ હોવાથી જોખમનું પ્રમાણ પણ ઓછું રહે છે એટલે કે એટલું બધું જોખમનું પ્રમાણ રહેતું નથી કારણ કે એ લોકોને છે સૌથી પહેલાં ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવે છે ત્યારબાદ મૂડી પરત તો ઓલાની જેમ વિસર્જન વખતે છે ઓલાને છેલ્લે મૂડી મળતી હતી આને પહેલાં મળી જાય છે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને છે અને એના બે પ્રકાર છે વીસ વરસ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વરસ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત એ સાથે જોઈ જ લઈએ વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે બંને ભણી ગયા છીએ એટલે હવે સમજવામાં પણ સહેલું પડશે ફરજિયાત તો ઇક્વિટી શેર દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે જ્યારે પ્રેફરન્સ શેર દરેક કંપની માટે આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત નથી ઇક્વિટી શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે જ્યારે પ્રેફરન્સ શેર છે એ દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત નથી બીજું ડિવિડન્ડનો દર ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડનો દર કેવો છે અનિશ્ચિત છે જ્યારે પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડનો દર કેવો છે તો કે નિશ્ચિત છે અધિકાર કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો તેમાં મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો પણ અધિકાર છે શેમાં ઇક્વિટી શેરની અંદર છે એ તમને શેનો અધિકાર છે તો કે કંપનીની સભામાં હાજર રહેવાનો કંપનીને છે એ મત આપવાનો અને પોતે સંચાલક ચૂંટવાનો પણ અધિકાર આપવામાં આવે છે જ્યારે પ્રેફરન્સ શેરની અંદર મતાધિકાર શેનો છે તો કે ફક્ત પોતાના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે જોખમ જોખમનું પ્રમાણ છે એ ઇક્વિટી શેર ધારકોને વધુ છે જ્યારે હમણાં જ આપણે ભણ્યા કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને છે પ્રથમ ડિવિડન્ડ ચૂકવી જવાતું હોવાથી એ છે એ જોખમનું પ્રમાણ ઓછું છે રોકાણકાર જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે જો જેને સટ્ટો કરવો છે જેને રિસ્ક લેવું છે એ લોકો છે એ ઇક્વિટી શેર પસંદ કરતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ એવો હોય કે જેને નિશ્ચિત આવક મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા રોકાણકારો છે એ આ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરે છે બજાર ભાવ આ શેરના બજાર ભાવ વધઘટ થયા કરે છે જો ઇક્વિટી શેર છે એના બજાર ભાવ છે એમાં વધઘટ થયા કરે છે જ્યારે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે હા બજારની કિંમતમાં વધઘટ થતી નથી મૂડીમાં વૃદ્ધિ આ પ્રકારના એટલે કે ઇક્વિટી શેરમાં હકના શેર બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે જો કારણ કે એના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એને આર્થિક બીજા લાભ પણ મળે છે જેમ કે બોનસના શેર મળે છે હકના શેર મળે છે બરાબર તો એનાથી છે એને શેરની મૂડીમાં વૃદ્ધિ થાય છે જ્યારે ઓલામાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી બરાબર ત્યારબાદ છે એ રાખી મૂકેલી કમાણી બરાબર એ જોઈ લઈએ અર્થ શું કે છે કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે રાખી મૂકે છે જો શું કહે છે કે જ્યારે કંપનીને વધુ નફો થતો હોય ત્યારે એ બધો જ નફો છે એ ડિવિડન્ડની અંદર ચૂકવી દેવાને બદલે એ શું કરે છે અમુક પૈસા પોતાની પાસે સંકટ સમય માટે એ અનામત રાખી મૂકે છે ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીને અદા કરવા આ રાખી મૂકેલી કમાણીનું ધંધામાં પુનરોકાણ કરવામાં આવે છે તેને ધંધાનું નફાનું પુનરોકાણ કહે છે એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આ પૈસા છે એ તમારે ધંધામાં તમે પાછા રોકી શકો છો અને એટલે એ નફાનું પુનરોકાણ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ રાખી મૂકેલી મૂડીના ફાયદા જોઈએ પછી પૂરું કરશું મંદીના સમયમાં ઉપયોગી થાય છે બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડી રહેલી મુશ્કેલીઓનો સામનો કરવા આ પ્રાપ્તિ સ્થાન ખૂબ ઉપયોગી છે આપણે જે બચત કરી હશે નફામાંથી એ ખરેખર જ્યારે મંદીનો સમય કે એવું કોઈ મુશ્કેલી આવી જાય બરાબર અને નકારાત્મક ફેરફાર થાય ત્યારે આવા પૈસા છે એ આપણને વધુ ઉપયોગ થતા હોય છે ત્યારબાદ ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી ધંધાકીય એકમનો વિકાસ કરવો છે એનું વિસ્તરણ કરવું છે કે આધુનિકરણ લાવવું છે ધંધાની અંદર જો એનો ડેવલપમેન્ટ કરવું હોય એનો વિકાસ કરવો હોય અથવા તો ધંધાની અંદર આધુનિકરણ લાવવું હોય નવી ટેકનોલોજી લાવવી હોય તો એવા સમયે આપણે જે નફો મેળવ્યો છે એનું જે બચત છે એ આપણને કામ આવે છે જેવી ભાવિ યોજનાઓના અમલ કરવા માટે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખવો પડતો નથી એટલે કે આપણે બહારથી ઊંચીના લેવા પડતા નથી જો આપણી પાસે અનામત ભંડોળ હોય તો નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતોની ખરીદી કરી કરવા રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ સ્થિર ડિવિડન્ટની નીતિ કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ટ અપનાવે છે ત્યારે રાખી મૂકેલી કમાણી ઉપયોગી નીવડે છે એટલે કે ખોટ જાય કે ફાયદો થાય અમુક ટકા ડિવિડન્ડ તો આપવાનું જ હોય છે ત્યારે આપ જ્યારે નફા ખોટમાં ગઈ હોય ત્યારે એ રાખી મૂકેલી મૂડી છે એ આપણને કામ આવે છે બોજમુક્ત મિલકતો રાખી મૂકેલી કમાણી મિલકત માલિકોનું ભંડોળ હોવાથી મિલકત પર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી અને છેલ્લા ત્રણ ઊંચીની મૂડી પરત કરી શકાય છે રાખી મૂકેલી કમાણી ઊંચીની મૂડી પરત કરવા માટે પણ ઉપયોગી છે એટલે કે તમારે જે પૈસા ચૂકવવાના છે એ જો આપણી પાસે પડ્યા હશે તો એમાંથી ઉપયોગ કરી શકીએ છીએ મૂડી પરતમાં ઘટાડો રાખી મૂકેલી કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાન પર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવા ખર્ચ પણ કરવો પડતો નથી તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય છે અને છેલ્લું માલિકીનું ભંડોળ નફાનું પુનરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે જે છે એ આયોજન કરવું પડતું નથી તો આમ આપણે છે એ અહીંયા સુધી રાખીએ છીએ ફાયદા સુધી નેક્સ્ટ પીરિયડમાં છે એ એની મર્યાદાથી આપણે છે એ સ્ટાર્ટ કરશું તો અહીંયા સુધી રાખીએ છીએ અસ્તુ આભાર